अस्सलामु अलैकुम। गुड मॉर्निंग। होम लर्निंग ऑनलाइन एजुकेशन जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, तारीख 7/4/2021, बुधवार। विद्यार्थी मित्रों, आज आप धोरण 3 विषय आसपास पाठ 25 मारो तालुको एमा स्वाध्यायपोथी लेखन कार्य करी रह्या छीए। शुरुआतना स्वाध्यायपोथीना 4 प्रश्नों एटले के प्रश्न 1 विकल्प, प्रश्न 2 खाली जगह, प्रश्न 3 खरा खोटा, प्रश्न 4 जोड़का। आ 4 प्रश्नों लेखन कार्य अने समझूती आपणे मेळवी लीधी छे। चलो विद्यार्थी मित्रों, हवे आजे आपणे आपणा कार्यनी शुरुआत स्वाध्यायपोथीना प्रश्न नंबर 5 तमारा गामनी आसपासना गामना नाम लखो एनाथी करीए छीए। विद्यार्थी मित्रों, आ प्रश्नमां तमारे तमारा गामनी आसपासना गामना नाम लखवाना छे, एटले के तमारुं जे गाम होय ते गामनुं नाम तमारे अहींया आ गोल सर्कल जे देखाय छे एनी अंदर तमारा गामनुं नाम, जे गाममां तमे रहता होव ते गामनुं नाम लखवानुं छे, अने एनी आसपासना गाम कया छे एना नाम तमारे अहींया लखवाना छे। बराबर, હું જે ગામમાં રહું છું, હું જ્યાં રહું છું તે શહેરનું નામ સુરત છે। સુરત એક શહેર છે। એ શહેરની આસપાસ જે ગામ આવેલા છે એ છે ડુમ્મસ, હજીરા, ડિંડોલી અને વેસુ। આ 4 ગામો સુરતની આસપાસના ગામ છે। વિદ્યાર્થી મિત્રો, ગામ, ગામની વ્યાખ્યા તો મેં તમને સમજાવી દીધી છે કે ઘણા બધા ઘર મળીને ગામ બને છે। બરાબર ને? તો હવે આપણે તાલુકાની વાત કરીએ, તાલુકા વિશે જોઈએ। તાલુકા એટલે કે ઘણા બધા ગામ મળીને તાલુકો બને છે। ઘણા બધા ગામ મળીને તાલુકો બને છે। બરાબર, તો આપણે અહીંયા આપણા તાલુકાનું નામ લખવાનું છે અને આપણી તાલુકાની આસપાસના તાલુકાઓ છે એના નામ આપણે અહીંયા લખવાના છે। એટલે કે આપણે જે તાલુકામાં રહેતા હોઈએ એ તાલુકાનું નામ અહીંયા આ ગોળ સર્કલ જે દેખાય છે એની અંદર આવશે, અને તાલુકાની આસપાસના તાલુકાના નામ અહીંયા લખવાના રહેશે। જો અહીંયા સૂચના પણ આપેલી છે કે વિદ્યાર્થીએ પોતાના તાલુકાનું નામ વચ્ચે ગોળ સર્કલમાં લખવું। હવે જેવી રીતે મેં તમને આગળ સમજાવ્યું કે હું સુરત શહેરમાં રહું છું, બરાબર, તો મેં અહીંયા સુરત લખ્યું છે। હવે સુરતની આસપાસના તાલુકાઓ કયા છે તો એનું નામ હું અહીંયા લખું છું, ઓલપાડ, પલસાણા, કામરેજ અને બારડોલી। બરાબર, આ 4 તાલુકાઓ સુરતની આસપાસના તાલુકાઓ છે, બરાબર, જેના નામ મેં અહીંયા લખ્યા છે, ઓલપાડ, કામરેજ, બારડોલી અને પલસાણા। બરાબર, આ થયું પ્રશ્ન નંબર 6। હવે પ્રશ્ન નંબર 7 જોઈએ। આપના તાલુકા અંગેની નીચેની વિગતો જાણો અને નામ લખો। હવે મારો તાલુકો જે છે એ સુરત છે, બરાબર, સુરત શહેર છે, તો એના વિશેની માહિતી હું અહીંયા લખું છું। પશુ, મારા તાલુકામાં જે પશુ હું જોઈ શકું છું, જે દરરોજ જોઈ શકાય છે તેવા પશુઓના નામ અહીંયા લખવાના છે આ કોષ્ટકમાં। ગાય, ભેંસ અને બકરી, આ 3 પશુ હું દરરોજ મારા તાલુકામાં જોઈ શકું છું। ત્યારબાદ વાહનો મને જે દેખાય છે રેગ્યુલર રોજિંદા જીવનમાં જેનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ તે વાહનોના નામ હું અહીંયા લખું છું, રિક્ષા, મોટરસાઇકલ અને કાર। રિક્ષા, મોટરસાઇકલ અને કાર આપણે દરરોજ જોઈએ જ છીએ, જેનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ, બરાબર, તો એ આપણે અહીંયા લખવાનું છે। ત્યારબાદ ધાર્મિક સ્થળો, મારા તાલુકામાં કયા કયા ધાર્મિક સ્થળો છે તો તે હું અહીંયા લખું છું। પહેલું તો છે ખ્વાજાદાનાની દરગાહ, બરાબર, જે તમને બધાને ખબર જ હશે, જે તમે સુરત શહેરમાં રહેતા હશો તો તમને એના વિશે જ્ઞાન હશે જ કે ખ્વાજાદાનાની દરગાહ એક બહુ મોટી મઝાર છે પીર ઔલિયાની। ત્યારબાદ બીજી એક દરગાહ છે ખ્વાજા સફર સુલેમાનની દરગાહ,
એ પણ તમને ખબર જ હશે જો તમે સુરતના રહેવાસી હશો તો। ત્યારબાદ સ્વામિનારાયણનું મંદિર, એ પણ સુરત શહેરમાં આવેલું છે, ઘણું મોટું અને આમ જોવાલાયક મંદિર છે। જો તમે સુરતમાં રહેતા હશો તો તમને આ મંદિર વિશે પણ ખ્યાલ હશે જ। ત્યારબાદ જોવાલાયક સ્થળો કયા છે, તો એમ તો સુરતમાં, સુરત શહેરમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે, જેમાંથી મને જે પસંદ છે એના નામ મેં અહીંયા લખું છું। પહેલું તો છે તાપી રિવરફ્રન્ટ, એક જોવાલાયક સ્થળ છે જ્યાં આપણે સાંજે અથવા રાત્રે જઈ શકીએ છીએ, જ્યાં સારું એવું લાગે છે। ત્યારબાદ ગોપીતળાવ, ગોપીતળાવમાં આપણે સાંજે રાત્રે ફરવા જઈ શકીએ છીએ। ત્યાં રંગીન ફુવારાઓનું જે સંગીત સાથે તાલમેલ બેસાડીને આપણે જોઈ શકીએ છીએ, એ દ્રશ્ય ખૂબ જ સુંદર દેખાય છે। ત્યારબાદ છે સ્નેહરશ્મિ બોટાનિકલ ગાર્ડન, સ્નેહરશ્મિ બોટાનિકલ ગાર્ડન જે ખૂબ જ મોટું એવું ગાર્ડન છે, મારા ખ્યાલથી સુરત શહેરમાં એકમાત્ર આ મોટું ગાર્ડન છે, સૌથી મોટું ગાર્ડન આ એક જ છે, સ્નેહરશ્મિ બોટાનિકલ ગાર્ડન। ત્યારબાદ મેળો, મેળા કયા કયા મેળા ભરાય છે તે જોઈએ। એમ તો ઘણા બધા મેળા દરેક જગ્યા અલગ અલગ વિસ્તારોમાં સુરત શહેરમાં ભરાય છે, જેમાંથી મને જે પસંદ છે તે છે રાંદેરનો રમઝાનનો મેળો। ત્યારબાદ આઠમ એટલે કે જન્માષ્ટમી વખતે જે વનિતા વિશ્રામમાં આઠમનો મેળો ભરાય છે, તે ઉપરાંત પોંક પાર્ટી પાસે પણ પહેલાં જે મેળો ભરાતો હતો જે હાલમાં બંધ થઈ ગયું છે, તે પણ તમે અહીંયા લખી શકો છો, અથવા તો તમારા જે તે વિસ્તારમાં તમે મેળાઓ જોયા હોય તે તમે અહીંયા લખી શકો છો। અહીંયા મેં મારા બે પસંદના મેળાના નામ લખ્યા છે। ઉજવાતા મુખ્ય તહેવાર, હવે આપણા સુરત શહેરમાં એમ તો ઘણા બધા તહેવારો ઉજવાતા હોય છે, એમ પણ સુરતી લાલાઓ માટે 12 મહિનાના 12 તહેવાર એવી કહેવત પ્રખ્યાત છે। તો જે મુખ્ય તહેવાર છે એ છે દિવાળી, ત્યારબાદ રમઝાન ઈદ, ત્યારબાદ છે ઉત્તરાયણ, એમ તમે અહીંયા બકરીદ પણ લખી શકો છો, મોહરમ પણ લખી શકો છો, રબીઉલ અવ્વલ પણ લખી શકો છો, ઉપરાંત નવરાત્રિ લખી શકો છો, હોળી ધૂળેટી, જન્માષ્ટમી, ઘણા બધા મુખ્ય તહેવાર છે જેની ધામધૂમથી ઉજવણી થાય છે, ગણેશ ઉત્સવ પણ તમે લખી શકો છો। પ્રશ્ન 8 છે, તમારા ગામની આસપાસના ગામ અંગે વિગતો જાણો અને લખો। આપણા ગામની આસપાસના ગામ અંગે વિગતો આપણે અહીંયા લખવાની છે। આપણું જે ગામ છે સુરત એટલે કે જિલ્લો છે, શહેર છે, એની આસપાસના ગામ છે અહીંયા ઓલપાડ જે 84 તાલુકામાં આવેલ છે, અડાજણ ગામ જે સુરતમાં આવેલું છે, પાલ એ 84 તાલુકામાં આવેલું છે, કવાસ એ સુરતમાં આવેલું છે, બેસ્તાન સુરતની અંદર આવેલું છે, ઊન સુરતમાં આવેલું છે, ભાઠા 84 તાલુકામાં છે અને કામરેજ જે સુરત તાલુકામાં છે, બરાબર આ ગામનું નામ છે અને જે તે તાલુકામાં આવેલું છે તેના નામ છે, તાલુકાનું નામ અહીંયા લખવામાં આવેલું છે। ત્યારબાદ પ્રશ્ન 9 છે, તમારા તાલુકાની આસપાસના તાલુકાઓના ગામોમાં તમારા જે સગા સંબંધી રહેતા હોય તેની માહિતી લખો, અહીં એક ઉદાહરણ આપેલ છે। અહીંયા પેલું તાલુકાનું નામ દાખલા તરીકે મેઘરજ, મેઘરજ તાલુકાનું નામ છે, એ ગામની અંદર બાંઠીવાડા કરીને ગામ આવેલું છે, ત્યાં મોટા ભાઈ રહે છે અને તે નોકરી કરે છે। તેવી જ રીતે મેં મારા સંબંધીઓ, મારા સગા સંબંધીઓ કયા તાલુકામાં અને કયા ગામમાં રહે છે તેની માહિતી અહીંયા લખી છે। તે ઉપરાંત તમારે તમારી રીતે તમારા તાલુકાનું નામ અને તમારા જે તે સગા સંબંધીઓ જે ગામમાં રહેતા હોય તે અહીંયા તમારે લખવાનું રહેશે। હું લખું છું, બારડોલી તાલુકામાં અંચેલી ગામમાં મારા માસી રહે છે જે ગૃહિણી છે, વાલોડ તાલુકામાં કમલછોડ ગામની અંદર મારા મામા રહે છે જે નોકરી કરે છે, વ્યારા તાલુકાની અંદર જયસિંહપુર ગામમાં મારી મોટી બેન રહે છે જે ગૃહિણી છે, સોનગઢ તાલુકામાં મારી આમલીપાડા ગામની અંદર મારા કાકા રહે છે જે નોકરી કરે છે, પારડી તાલુકામાં બગવાડા ગામમાં ફોઈ રહે છે જે ગૃહિણી છે। અહીંયા તમારા સગા સંબંધી જે તાલુકામાં રહેતા હોય તેનું નામ, સગા સંબંધીનું ગામ કયું છે તે, કોણ રહે છે તે
એનું નામ લખવાનું છે અને તે શું કરે છે તે તમારે અહીંયા કોષ્ટકમાં લખવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા સ્વાધ્યાયપોથીના લેખન કાર્ય સમાપ્ત થાય છે. થેન્ક યુ.